नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षण पाठशालानी आ एज्युकेशन चैनल में आप सर्व विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत है। गत वीडियो लेक्चर की अंदर स्वाध्याय 1.5 अंदर स्टेप में आप जुड़ू तू स्टैंडर्ड 12 कॉमर्स सब्जेक्ट स्टेटिस्टिक एम भाग बे एम चैप्टर नंबर एक एम स्वाध्याय 1.5 में दाखला नंबर एक तो रकम वाँची और दाखला की शुभ शुरुआत करीशू। तो दरेक विद्यार्थी रकम की अंदर ध्यान आपसे चोपड़ी साथ राखे एटले जेथी करीने तेओ समझी सके अने जाणी सके। चलो रकम वाँचीए तो रकम वाँचवानी शुरुआत करिए। तो दाखला नंबर एक, एक मेगा सीटी ना लोकल बस में प्रवास करता प्रवासीओं विशाल समूह माथी तेमने मासिक प्रवास खर्च की विगत रुपया में निदर्शनी माहिती नीचेना कोष्टक में आपेली है। पहलू कोष्टक है माहितीना प्रवास खर्च, एमा वर्ग आपेला है, प्रवासीओं की संख्या आपेली है। तो आ मेगा सीटी लोकल बस में प्रवास करता एक व्यक्तिओनी एक व्यक्तिओनी यादच्छिक रीते शू कर पसंद कर आ व्यक्तिओ मासिक प्रवास खर्च 900 થી વધુ 700 રૂપિયા 601 થી વધુ પરંતુ 900 કે તેથી ઓછા હોય તેની સંભાવના શોધો। અહીંયા ચાર પાંચ ખાના આપેલા છે, આ પાંચે પાંચ ખાનાનો સરવાળો થશે 2142। તો 2142માંથી આપણે એક વ્યક્તિની પસંદગી કરવાની છે। અહીં લખવાનું લોકલ બસના પ્રવાસ કરતા એક વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, પાંચે પાંચ ખાનાઓની સંખ્યા આપેલી છે એનો સરવાળો કરશું એટલે આવશે 2142માંથી એક પસંદ કરવાનો એટલે કુલ સંખ્યા આવશે 2142। હવે પહેલો પ્રશ્ન છે પસંદ થયેલ વ્યક્તિ માસિક પ્રવાસ ખર્ચ રૂપિયા 900 થી વધુ હોય તો તમારે બોક્સની અંદર જોવું પડશે 900 થી વધુ હોય તો 900 થી વધુ હોય એવા કેટલા છે। તો 900 થી વધુ હોય તમને એવું એક જ પરિણામ મળશે, યાની કે છેલ્લું ખાનું 901 કે તેથી વધુ વાળું, બરાબર એ ખાનું લઈ લેશો એટલે એની અંદર હોય તેને આપણે ઘટના એ વડે દર્શાવીએ। એના સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે 174। આની હું લઈ લેવાની સંભાવના એમ અપોન એન 174ના છેદમાં કુલ સંખ્યા 2142। ચાલો હવે 6 વડે ભાગ ચાલશે, 29 × 6 અને 357 × 6, 6 કેન્સલ એટલે જવાબ કેટલો આવશે 29ના છેદમાં 357। પછી સાથે બીજો પ્રશ્ન છે કે પસંદ કરેલ પ્રવાસીઓના માસિક ખર્ચ વધુમાં વધુ, તો માસિક પ્રવાસ ખર્ચ વધુમાં વધુ 700 હોય તેને ઘટના બી વડે દર્શાવીએ। ચલો આના સાનુકૂળ પરિણામ લેવા પડશે 700 થી ઓછા લેવાના, ડાબી બાજુ જવાનું એટલે જે ખાના છે એ ખાનાનો સરવાળો બે ખાનાનો સરવાળો આવશે 318 અને 432 એટલે ટોટલ કેટલા થશે 750। 700 વધુમાં વધુ 700 હોય તો વધુમાં વધુ કેટલા રાખવાના 700, તો એમાં 501 થી 600 ની અંદર કેટલા વ્યક્તિઓ છે તો કે 318 અને 601 થી 700 ની વચ્ચે 432, બેનો સરવાળો 750। હવે તમારે આને શું લેવાની સંભાવના, તો પીઓપ બી બરાબર એમ અપોન એન એટલે 750 ના છેદમાં
2142 કેટલા વડે ભાગ ચાલશે 6 વડે 125 ગુણ્યા 6 એટલે 750 અને 357 ગુણ્યા 6 એટલે 2142 6 કેન્સલ વિધા કેટલા 125 ના છેદમાં 357 આ હું મેળવો પીઓ બી હવે એ જ રીતના એક ત્રીજી ઘટના આપી છે ચલો ત્રીજો પ્રશ્ન શું છે કે માસિક પ્રવાસ ખર્ચ રૂપિયા 601 કે તેથી વધુ અને પરંતુ રૂપિયા 900 કે તેથી ઓછો હોય તેને ઘટના સી વડે દર્શાવીએ ચાલો માસિક પ્રવાસ ખર્ચ 601 કે તેથી વધુ અને રૂપિયા 900 કે તેથી ઓછો હોય તેને આપણે ઘટના સેના વડે દર્શાવશું સી વડે હવે અહીંયા જે ઘટનાઓ આપેલી છે 601 કે તેથી વધુ તો 601 કે તેથી વધુના પરિણામો કયા છે તો કે આપણે જોઈ શકીએ 432 639 અને 589 આ ત્રણ પરિણામ થશે ને 900થી ઓછા રાખવાના એટલે વચ્ચેના ત્રણ ખાના પહેલું અને છેલ્લું ખાનું નહીં લેવાનું તો એના સાનુકૂળ પરિણામો તો કે 432 639 અને 700 ને 589 આ ત્રણેયનો સરવાળો કરશું એટલે કેટલા આવશે 1650 આની સંભાવના પીઓપસી એમ ઓપન એન 1650ના છેદમાં 2142 ચાલો 6 વડે ભાગ ચાલશે કે 275 ગુણ્યા 6 અને એ તો ફિક્સ 357 ગુણ્યા 6 6 કેન્સલ 275 ના છેદમાં 357 આ હું મેળવું પીઓપસી ક્લિયર ત્રણ પરિણામ આપેલા છે જેટલી સંખ્યા છે એ સંખ્યાના સરવાળા પ્રમાણે તમારે દાખલો ગણવાનો થશે ચાલો હવે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ એક મત વિસ્તારમાં 4979 મતદારોની નિદર્શ તપાસ નીચેની વિગતો પર છે વિગત આપ્યું છે પુરુષો આપેલા છે સ્ત્રીઓ આપેલા છે પક્ષ એનો ટેકેદાર પક્ષ બીનો ટેકેદાર આને કોષ્ટકમાં દર્શાવવાનું ચલો વિગત પુરુષ સ્ત્રી અને કુલ એક ખાનું વધારે બનાવી દેવાનું પક્ષ એ પક્ષ બી અને છેલ્લે કુલ કુલનું ખાનું અહીંયા ઉમેરું છું દાખલો ગણવામાં સરળતા રહે છે એટલા માટે ચાલો આ બોક્સ બનાવી દીધું રકમ આપેલી છે રકમ દર્શાવીએ 1319 1257 1118 અને 1325 હવે તમારે શું કરવાનું આનો સરવાળો લઈ લેવાનો રેડી 1319 પ્લસ 1257 એટલે 2536 1118 અને 1325નો સરવાળો 2443 આ બેયનો સરવાળો તો કે 2437 આ બેયનો સરવાળો તો કે 2542 આ બેનો 4979 હવે અહીંયા કીધેલું છે આ મત વિસ્તારમાંથી એક મત યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે 4979 મતમાંથી એક મત યાદચ્છિક રીતે શું કરવામાં આવે પસંદ કરવામાં આવે તો એન બરાબર 4C9C1 એટલે કુલ પરિણામ કેટલા મળશે કુલ પરિણામ નક્કી કર્યા હવે તમારો પહેલો પ્રશ્ન જો મતદાર પુરુષ હોય અને તો તે પક્ષ એનો ટેકેદાર હોય તો એની તમારે શું શોધવાની સંભાવના શોધવાની હવે અહીંયા
सरती संभावना लागू पड़े। पण ए पहला प्रश्न सोल्व करिए ए पहला ध्यान आपजो, पुरुष होने ए वडे दर्शाए, स्त्री होने बी वडे, पक्ष ए नो टेकेदार होने सी वडे, पक्ष बी नो टेकेदार होने डी वडे दर्शाई देवाने। एटले तमे कोईपण प्रश्नों तमे जवाब आपी शकशो। लखवानो पसंद थयेल व्यक्ति पुरुष होय, लखवानो पसंद थयेल व्यक्ति पुरुष होय तेने घटना ए वडे दर्शावी। चलो पुरुष नी अंदर परिणामों केटला, तो के पुरुषों छे केटला, तो के 2556 कुल पुरुषों लेवाना, 2556। चलो आनी संभावना लई लेवानी, 2556 ना छेदमां कुल परिणाम 4909। अहीं कोई सादरूप आपवानी जरूर नथी। हवे बीजुं वाक्य, पसंद थयेल व्यक्ति स्त्री होय तेने घटना बी वडे दर्शाविए। चलो पी ऑफ बी बराबर 2443 ना छेदमां 4979। पसंद थयेल व्यक्ति हुं होय, पक्ष एनो टेकेदार होय, पसंद थयेल व्यक्ति पक्ष एनो टेकेदार, तो घटना सी वडे, योप सी बराबर। चलो पक्ष सी नो टेकेदार एटले पक्ष सी मां केटला 2437 एने भांग्या 4979। पसंद थयेल उमेदवार अथवा व्यक्ति पक्ष बी नो टेकेदार होय तेने घटना डी वडे, तो पीओप डी नी किंमत केटली मळशे 2542 ना छेदमां 4979। હવે તમારે એક છેદ ઘટનાની જરૂર પડશે। જો પ્રશ્ન વાંચશો, પુરુષ અને પક્ષ એનો ટેકેદાર, પક્ષ એનો ટેકેદાર અને પુરુષ, તો એ છેદ સી થશે। અહીં લખવાનું પસંદ થયેલ વ્યક્તિ પુરુષ હોય અને પક્ષ એનો ટેકેદાર હોય તેને એ છેદ સી વડે દર્શાવીએ, તો પી ઓફ એ છેદ સી બરાબર કિંમત શું થશે 1319 ના છેદમાં 4919। ક્લિયર? હવે તમારો પહેલો પ્રશ્નનો જવાબ આપી શકાય। ચાલો પહેલો પ્રશ્ન શું છે, પ્રશ્ન હું લખતો નથી, જો મતદાર પુરુષ હોય તો તે પક્ષ એનો ટેકેદાર હોય તેની સંભાવના શોધો। પક્ષ એનો ટેકેદાર તમે એને સેનો વડે દર્શાવ્યું સી, પુરુષ હોય એને એ વડે, તો કઈ શરતી થશે પી ઓફ સી શરતી એ, પી ઓફ એ છેદ સી છેદમાં પી ઓફ એ। ચલો પી ઓફ એ છેદ એટલે 1319 ના છેદમાં 4979, પી ઓફ એની કિંમત તો કે 2556 ના છેદમાં 4979। કેન્સલ 1319 ના છેદમાં 2556, આ હું મેળવું સી શરતી એ। હવે બીજો પ્રશ્ન છે આના વિરુદ્ધમાં છે, જુઓ પક્ષ એનો ટેકેદાર હોય, પક્ષ એનો ટેકેદાર હોય એને તમે સેનો દર્શાવ્યું સી વડે અને પુરુષ હોય એને એ વડે, તો શું થશે એ શરતી સી। બીજો પ્રશ્ન પ્યોપ એ શરતી સી બરાબર પીઓપ એ છેદ સી છેદમાં પીઓપ સી। ચલો પીઓપ એ છેદ સી ની કિંમત તો કે 1319 ના છેદમાં 4979 અને પીઓપ સી ની કિંમત તો કે 2437 ના છેદમાં 4979। કેન્સલ, ચલો વધ્યું શું 1319 ના છેદમાં 2437 એ છેદ સી। આ રીતના ધારણા કરશો તો તમે કોઈ પણ પ્રશ્ન પૂછે, સમજી લો પ્રશ્ન બદલાવો હોય, પસંદ થયેલ ઉમેદવાર સ્ત્રી હોય અને પક્ષ બીનો ટેકેદાર હોય,
પક્ષ બી નો ટેકેદાર હોય અને સ્ત્રી હોય પુરુષ હોય કોઈ પણ પ્રશ્ન અહીંયા લઈ શકાય. અહીંયા સ્વાધ્યાય 1.5 પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1 તરફ આગળ વધીશું. જો તમને કોઈ પ્રશ્ન જણાય તો એ પ્રશ્ન અમારા સુધી પહોંચાડશો. ધન્યવાદ.